હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકની લીલુંછમ બનાવવા માટે કટિબદ્ધ છે. આજ રોજ વિનામૂલ્યે 2200 જેટલા ફૂલ છોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલ છોડ વિતરણ કરવામાં આવ્યા, જેનો લાભ શહેરીજનોએ બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા. આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જ મોનાલીબેન કચોડ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે. ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી, એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપણે બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડ માગે નામ આપેલ છે, જેમાં કરંજ, કંજી, લીમડો, સરગવો, જામફળ, ચીકુ, બોરસલી, ગુલાબ, દાડમ, લીંબુ, ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું. આશરે 2200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ. આ તકની વન વિભાગ મોનાલીબેન કચોટ બારૈયા સાહેબ અને વન વિભાગના અધિકારી તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માંકડિયા, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ગેટિયા, દેવેનભાઈ ધોરકિયા, અશોકભાઈ શેઠ, કિરીટભાઈ પાદરિયા, દાનભાઈ ચંદ્રવાડિયા, ગોહિલ સાહેબ, નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સાથે સંકળાયેલ જયેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, ભગવાનદાસ નિરંજની, મનુભાઈ બારોટ, વિપુલભાઈ બારૈયા, પુષ્પાબેન બારાઈ, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, જગદીશભાઈ પૈડા, સુરેશભાઈ પરમાર, અરુણાબેન બાણગોરિયા, અનિતાબેન ચૌહાણ, મંજુબેન માંકડિયા, શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જહેમત જ ઉઠાવી રહ્યા છે. ઉપલેટા.